હવે આગળ વાત કરીએ તો કોઠાના વ્યવસાયમાં લોકડાઉનની અસરો જોવા મળી રહી છે. એક વેપારીના મુખે મીડિયા સમક્ષ રજૂ થયેલી હકીકત. કોરોના મહામારીના પગલે શાળા કોલેજો હજુ પણ બંધ હોવાથી કોઠાના વ્યવસાયમાં મંદી જોવા મળી રહી છે. જે દર્શક મિત્રો, અમે આપની સમક્ષ એક કોઠાના વેપારીની વેદના રજૂ કરી રહ્યા છીએ. કોઠું નામ સાંભળતાની સાથે જ લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો કોઠાને સંસ્કૃતમાં કપિત કહે છે. કપિ એટલે વાંદરો, અને તેઓને કાંઠા બહુ ભાવે છે. આથી એનું નામ કપિત પડેલું છે. ઉલ્લેખનીય છે કે કોઠું મધુર, ખાટું, તુરું, સહેજ કડવું, ઠંડું, છતાં કામશક્તિ વધારનાર, મરને રોકનાર તથા પિત્ત, વાયુ અને વ્રણનો નાશ કરનાર છે. કાચું કોઠું કંઠ માટે હિતકર છે. ગ્રાહી, કફ તથા વિનાશક, વિષનાશક અને વાયુકારક છે. પાકું કોઠું મધુર, ખાટું તથા સુગંધી હોવાથી રુચિકારક, દોષનાશક, વિષનાશક, ગ્રાહી, ભારે, કંઠને સાફ કરનાર, પૌષ્ટિક તથા કફ, વાયુ, શ્વાસ, ખાંસી, અરુચિ અને તૃષા તરસને મટાડે છે. કોઠાના ગર્ભમાં સાઇટ્રિક એસિડ અને રાખમાં જવખાર, કેલ્શિયમ અને લોહનો ક્ષાર હોય છે. એ દહીંના જેવા ગુણવાળું હોવાથી એને દધીફળ પણ કહે છે. કોઠાનો નાનકડો એક વેપારી છું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંબલના ગામનો એક નાનકડો મારું જનજીવન ચલાવવા માટે સ્વાદિષ્ટ કોઠા બનાવું છું. 3 દશકથી આ ધંધો અમે કરીએ છીએ. પહેલાં મારા ફાધર કરતા હતા, અત્યારે હું કરું છું. આ કોઠા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. એની અંદર અમે મસાલો ભરપૂર વાપરીએ છીએ. એમાં કોઈ શરીરને નુકસાન કરે એવું કોઈ પદાર્થ વાપરતા નથી. અને અમે આ અમારું જનજીવન ચલાવવા માટે આ કરીએ છીએ. પહેલાં અમે સ્કૂલ કરીને લારી ઊભા રાખતા હતા, પણ આ મહામારીના કારણે સ્કૂલો બંધ છે, એટલે અમારે રોડ પર આવીને આ ધંધો કરવો પડે છે. આ બાળકોને, સ્ત્રીઓને બહુ સારા લાગે છે સ્વાદની અંદર, તે માટે અમે પ્રખ્યાત થયેલા છે. એ અતિસાર સંગ્રહણી અને રક્તાશમાં ઉપયોગી છે. કોઠામાં આદુ, મરચું, કોથમીર, ફુદીનો, ઘોર વગેરે નાખીને બનાવેલી ચટણી જમવાના એકાદ કલાક પહેલાં જરા જરા ચટણીને ખાવાથી ખોરાક પરની અરુચિ દૂર થાય છે અને જઠારગ્નિ પ્રદીપ્ત થાય છે. કોઠું આમ તો સ્વાદે ખાટું હોય છે, પણ એમાં મસાલો તેમજ કલરવાળી બનાવેલ લાલ ચાસણીથી એના સ્વાદમાં ઘણો ફરક પડી જાય છે. ખાસ સ્ત્રીઓને તો કોઠું જોતા સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે, તેમજ નાના બાળકોને પણ આ અતિ પ્રિય ફળ છે. સ્કૂલના ટાઈમે રિસેસમાં કોઠાની મેજબાની તો લગભગ બધાએ પોતાના સમયમાં માંડી જ હશે, પરંતુ આજે પણ કોઠું દેખાય એટલે આપણું બચપણ યાદ આવી જતું હોય છે. પરંતુ હાલ કોઠાના વેપારીઓને પણ લોકડાઉનમાં સ્કૂલો બંધ હોવાના કારણે ધંધામાં માર પડી રહ્યો છે. યાકુબ પટેલ, જેડ એસ ટીવી, ભરૂચ.